હરી ઓમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ ઓમ શ્રી હરિય પરમાત્મને નમઃ નમસ્કાર સાથે તમારું બધાનું તમારી પોતાની જ વૈદિક સિદ્ધિ ચેનલમાં સ્વાગત કરું છું જે ચેનલ સનાતન ધર્મને સમર્પિત છે આપણે શ્રાદ્ધ પક્ષમાં ત્રણ જુદા જુદા વિષયો ઉપર ત્રણ પોસ્ટ જોઈ આજનો જે વિષય છે એ છે કે આવતીકાલે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર રોજ શુક્રવારે ભરણી નક્ષત્ર શ્રાદ્ધ છે આ શ્રાદ્ધનું મહત્ત્વ ખૂબ જ સમજી લેજો તમે કે આ જીવનમાં આખા જીવન દરમિયાન અમુક લોકો બિચારા કે જે ક્યારેય તીર્થયાત્રા ન કરી શક્યા હોય ગંગા નદીમાં સ્નાન ન કરી શક્યા હોય અને મૃત્યુ પામ્યા હોય તેમની પાછળ એમના દીકરા દીકરી એમના પોત્રપોત્રી આ ભરણી નક્ષત્રના દિવસે તર્પણને પિંડદાન કરે બ્રાહ્મણ દેવતાને ભોજન કરાવે તો જે પોતે શ્રાદ્ધ કરાવે છે ને એટલે તમે તમારા માતા પિતા દાદાબા જે કોઈ ગુજરી ગયું હોય અને યાત્રા ન કરી શકા હોય ક્યારે ના ગંગા માતામાં સ્નાન કરી શક્યા હોય ના ચારધામની યાત્રા કરી શક્યા હોય એની પાછળ તમે શ્રાદ્ધ કરો છો તમે પિંડદાન તર્પણ કરો છો બ્રાહ્મણ દેવતાને જમાડો છો તો જે આ શ્રાદ્ધ વિધિ કરે છે જે પોતે કરાવે છે એમને તીર્થયાત્રા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું હોય ને એટલું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને જેની પાછળ શ્રાદ્ધ વિધિ કરીએ છીએ એટલે કે જે વ્યક્તિ મૃત્યુ મૃત્યુપાયમાં છે જે બિચારા ધર્મયાત્રા ગંગામાં સ્નાન નથી કરી શક્યા એમની માટેથી આપણે શ્રાદ્ધ કર્યું છે તો એ જે તે વ્યક્તિને એટલા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે કે નવો જન્મ પ્રાપ્ત થાય એમનું જીવન ખૂબ ભક્તિમય બને છે જે તે જન્મમાં આત્મજ્ઞાનની ને ભગવાનના દર્શનની એમને પ્રાપ્તિ થાય છે એટલે તમને ખૂબ નમસ્કારને વંદન કરીને પ્રાર્થના કરું છું આવતીકાલનું શ્રાદ્ધ છે અચૂકથી કરજો બ્રાહ્મણ દેવતાની પાસે બોલાવી કાગવાસ નાખો શ્વાન ભાગ કાઢો એટલે ગાય કૂતરું અને કાગડો એમને ભોજન આપો અને શ્રાદ્ધ કરો અને પિતૃદેવતાઓની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરો ઓમ શાંતિ